ઉત્તરાયણ આડે હજુ પખવાડિયા જેટલી વાર છે ત્યાં અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી એક યુવકનું ગળું કપાતા મોતના સમાચાર સામે આવ્યા છે. મેહુલ નામનો 22 વર્ષનો યુવક શુક્રવારે સાંજે ઓફિસના કામથી અન્ય કર્મચારીનું એક્ટિવા લઈ સીટીએમ જવા નીકળ્યો હતો ત્યારે તેના ગળામાં દોરી આવી ગઈ અને તેનું ગળું કપાઈ ગયું. તેનું મોત નિપજ્યું છે આ ઘટનામાં. બીજી ઘટનામાં ઈસનપુરમાં રહેતા જયેશ પટેલ નામનો 30 વર્ષનો યુવક જે પિતાને બાઇક પર બેસાડી સાંજે દર્શન કરવા નીકળ્યો હતો ત્યારે લોટસ સ્કૂલ પાસે તેના ગળામાં પતંગની દોરી આવી ગઈ અને જયેશને દોરીથી ગળા અને નાકના ભાગે ઘસરકા પડ્યા છે. સદનસીબે જયેશની બંને આંખો બચી ગઈ છે. જોકે ઈસનપુરમાં એ જ રોડ પર કલાક પહેલા ચાઇનીઝ દોરીના કારણે મહિલાનો કાન કપાયો હતો. એક તરફ ચાઇનીઝ દોરીના પ્રતિબંધની વાતો છે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેમ છતાં જાણે કે આ જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને વેપારીઓ સહિત લોકોને પણ જાણે પડી નથી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે તેના કારણે આ દુર્ઘટનાઓ ઉત્તરાયણ પહેલાથી જ સામે આવી રહી છે. તો ગંભીર બાબત કહી શકાય. એક તરફ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ ટુક્કલ આવી દરેક પ્રકારની વસ્તુઓ જે નુકસાન પહોંચાડી શકે છે, દુર્ઘટનાઓ સર્જી શકે છે, તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વેપારીઓને પણ તેના સંગ્રહ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઓનલાઈન પણ તેનું વેચાણ ન થાય તેની પણ તકેદારી રખાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે લોકો પાસે ક્યાંથી આવે છે આવી ચાઇનીઝ દોરી. સાથે લોકોએ પણ એટલું જ જાગૃત થવાની જરૂર, આ પ્રકારની દુર્ઘટનાઓથી અનેક લોકોના જીવ જાય છે. લોકો સાથે જે દુર્ઘટનાઓ ઘટતી હોય છે તેને જોતા ચાઇનીઝ દોરીનો ઉપયોગ બને તેટલો ઓછો કરે લોકો અને ન કરે આ ચાઇનીઝ દોરીનો ઉપયોગ, તે જ વધુ હિતાવહ. તો સાદા માંજાથી પતંગની મજા માણે લોકો તેવું જાહેરનામામાં પણ કહેવાયું છે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ હિતાવહ નથી. રાજકોટથી સત્યમ આપણી સાથે જોડાઈ ગયા છે. સત્યમ, જે રીતે ઉત્તરાયણ પહેલેથી જ દુર્ઘટનાઓનો દોર શરૂ થઈ ગયો છે, એક તરફ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની વાતો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રતિબંધ જાણે કે અમલમાં મુકાયો જ નથી એવું લાગી રહ્યું છે. વધુ માહિતી શું? ચોક્કસથી, સૌના પ્રિય એવા ઉત્તરાયણના તહેવારને હજુ 10 દિવસની અંદાજિત 10 દિવસ જેટલી સમય છે ત્યારે અત્યારથીના જ ઉત્તરાયણની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે. નાના બાળકો હોય કે તમામ લોકો અત્યારથી જ પતંગ દોરાની ખરીદી કરવા લાગી ગયા છે. તો સાથોસાથ મકરસંક્રાંતિના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનર અને જે રાજકોટ જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા પણ જાહેરનામું પાડવામાં બહાર આવ્યું છે કે ચાઇનીઝ ટુક્કલ અને જે ચાઇનીઝ દોરી છે કે તેમના વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવે અને જો રેડ પાડવામાં આવશે અને એ દરમિયાન કોઈ પણ વેપારીને ત્યાંથી ચાઇનીઝ દોરી અથવા તો ચાઇનીઝ ટુક્કલ મળી આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે ગઈકાલે પણ અમદાવાદમાં એક ઘટના બની કે ચાઇનીઝ દોરીથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, ત્યારે આ અમલવારી છે તે વધુ હવે કડક બનાવવા આદેશ આપવામાં આવ્યા છે. હું અત્યારે આ સદર બજારના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે રાજકોટનો આજે સદર બજાર એક એવો વિસ્તાર છે કે જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર હોય ત્યારે તમામ રાજકોટવાસીઓ હોય અથવા તો રાજકોટની બહારથી આસપાસના જે ગ્રામ્ય પંથકના લોકો હોય તે આ વિસ્તારમાં પહોંચતા હોય છે અને મોટા પ્રમાણમાં પતંગ દોરીની ખરીદી પણ કરતા હોય છે. ક્યાંક વેપારીઓ પણ હવે ચાઇનીઝ દોરી વેચાણ કરતા બંધ થઈ ગયા છે, કારણ કે પોલીસ અને પોલીસ તંત્રનું પણ ગમે ત્યારે રેડ પડી શકે છે અને આ રેડ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ એટલે કે જો કોઈ પણ વ્યક્તિ વેપારીની દુકાનમાંથી આ પ્રકારની ચાઇનીઝ દોરી અથવા તુક્કલ મળી આવશે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે. આપણી સાથે અહીં જે સદર બજારના જે વેપારીઓ છે તે જોડાયા છે. આપને પૂછવા માંગીશ કે અમદાવાદમાં એક ગઈકાલે ઘટના બની કે જેમાં ચાઇનીઝ દોરીથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું, રાજકોટમાં પણ જિલ્લા કલેક્ટર અને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર વેચાણ પર પ્રતિબંધ લગાડવામાં આવે, આપ શું કહેશો? અને બરોબર, વેપારી બધા એમાં સહમત છે કે ભાઈ આવો દોરો ન જ વાપરો જાય, ગમે તે છોકરાને તકલીફ થાય એ આપણા છોકરાને તકલીફ થાય, એટલે આ ન કરી તો વધારે સારું. ચાઇનાના દોરા તો ખરાબ આવે જ છે, ખબર જ છે, અને અમને તો ના પાડી દીધી હતી ગયા વર્ષથી, એટલે અમે તો કોઈ વેપારી કોઈ સ્ટાન્ડર્ડ વેપારી મીન્સ કે આ ધંધો કરતા જ નથી. ચોક્કસથી વેપારીઓમાં તો અવેરનેસ છે, પરંતુ ક્યારેક ગ્રાહકો પણ ચાઇનીઝ દોરી અને તુક્કલની માંગ કરતા હોય છે ત્યારે આપનો જવાબ શું રહેતો હોય છે? હા, અમે ના જ પાડી દઈએ છીએ અને અમુક છોકરાઓને અમે સમજાવીએ છીએ કે ભાઈ તમે આ ન કરો તો વાંધો સારું, કારણ કે એમાં પક્ષી ઘણા મરે છે, નાના છોકરાને જો ગળામાં આવે તો એને તકલીફ થઈ જાય, તો આવું અમે ઘણા સમજી જાય છે, એમ સમજાવીએ છીએ તો કે આ બરોબર જેગરી થઈ જાય છે લોકો. ચોક્કસથી, આપ શું કહેશો કે જે રીતે અન્ય વેપારી કહી રહ્યા છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા પર પ્રતિબંધને તેઓ પણ સ્વીકારી રહ્યા છે, તેઓ પણ માની રહ્યા છે, આપ શું કહેશો? પહેલાં તો સુપ્રીમ કોર્ટનો જે ગાઈડલાઇન્સ છે અને રાજકોટના સીપી અને કલેક્ટરે જે જાહેરનામું બહાર પાડેલું છે એના અનુસંધાને વેપારીઓ તો બધા સજાગ છે જ અને સજાગ રહેવાનું જ હોય આમાં. એનું કારણ છે કે જે ચાઇનાનો જે દોરો આવે છે એ તૂટતો નથી, પેલી વસ્તુ, અને એને હિસાબે જે જાનનું જોખમ આમાં આવે છે એને હિસાબે અમે ગ્રાહકને તો અમે સમજાવીએ જ છીએ અને ગ્રાહક સમજે છે,
અને આ ન વેચી અને ન ઉડાડે એ વધારે બહેતર છે. ચોક્કસથી ચાઇનીઝ દોરી ન ઉડાડે અને ચાઇનીઝ દોરીનું લોકો ખરીદે નહીં તે માટે વેપારીઓ દ્વારા પણ લોકોને કહેવામાં આવે છે કે આ દોરી તેઓ ન ખરીદે. અને સૌપ્રથમ તો વાત એ છે કે રાજકોટની સદર બજાર કે જ્યાં મોટી બજાર પતંગ દોરીની માનવામાં આવે છે ત્યાં તમામ વેપારીઓ દ્વારા પણ આજે કલેક્ટરનું જે જાહેરનામું છે અને જિલ્લા રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું છે તેમને પાડવામાં આવી રહ્યું છે અને તેઓ પણ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ નથી કરી રહ્યા. જી બિલકુલ. આ તરફ અમદાવાદથી અતુલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલ, અમદાવાદમાં જે પ્રકારે દુર્ઘટનાઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે, હજી તો ઉત્તરાયણને 15 દિવસની વાર છે, શું શું પગલાં લેવાઈ રહ્યા છે? કારણ કે પ્રતિબંધ તો ફરમાવાયો છે પરંતુ લોકો તેનો અમલ નથી કરી રહ્યા. જીનુપુર, આપને જણાવી દઉં કે 14 જાન્યુઆરીને હવે 2 અઠવાડિયાનો સમય રહ્યો છે ત્યારે જે ચાઇનીઝ દોરી છે તેને લઈને જે વેપારીઓ છે તેમનામાં સજાગતા તો જોવા મળે છે. આપ મારી પાછળના જે દ્રશ્યો છે એ જોઈ શકો છો, દિલ્હી દરવાજાના દ્રશ્યો છે જ્યાં સિઝનલ વેપારીઓ ખાસ કરીને સિઝન પ્રમાણેના જે તહેવારો છે તેના વેપાર કરતા નજરે પડે છે. અત્યારે હાલમાં જે ઉત્તરાયણ સામે આવી રહી છે તે પ્રમાણે અત્યારે ઉત્તરાયણના જે પતંગ અને ફિરકી છે તેનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આપ જોઈ શકો છો જે વેપારીઓ સવારથી દુકાન ખોલી રહ્યા છે ત્યારે આપણી સાથે જે વેપારી છે તે વેપારી જોડાયા છે, તેમનાથી સીધી વાત કરીશું. કાકા, આપથી જાણવા માગીશ, અત્યારે ઉત્તરાયણ આવી રહી છે, કેટલાય લોકો આપની પાસે દોરી લેવા આવતા હશે, ચાઇનીઝ દોરીને લઈને પણ કોઈ આવે છે ખરું? ચાઇનીઝ દોરી લેવા કોઈ ગ્રાહક નહીં? કોઈ નહીં. અહીં આગળ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું પણ નથી ને ગ્રાહકો કોઈ આવતા પણ નથી લેવા. ખાસ કરીને ચાઇનીઝ દોરીને ઉપર પ્રતિબંધ છે, કેવી રીતે આપ જુઓ છો એને? ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, એનાથી જાનહાની થાય છે પક્ષીઓને, પુરુષોને, માણસોને, લેડીઝોને, એના હિસાબે પ્રતિબંધ સંપૂર્ણ સીધા છેલ્લા 5 વર્ષથી મૂકવામાં આવ્યો છે ને એના ઉપર કડકમાં કડક સરકારે સજાવને કડકને કડક અમલ કરેલો છે. એના માટે આ બજારની અંદર શું બીજા બજારમાં પણ કોઈ જગ્યાએ વિચારણ થતું નથી. તો અનુપુર, જે રીતે અહીંના વેપારીઓનું કહેવું છે છેલ્લા કેટલાક વર્ષોથી જે ચાઇનીઝ દોરી છે તેને લઈને તેઓ સજાગ છે અને તેઓ વેચાણ તો નથી કરી રહ્યા, પરંતુ જે રીતે એક બાળકનું મોત થયું છે તે ક્યાંક ને ક્યાંક ચિંતાનો તો વિષય જ છે, પરંતુ જે તહેવાર છે તેને જોતા હાલમાં તો બજારો જે છે તે શરૂઆત તો થઈ જ ગઈ છે બજારોમાં વેચાણની. બિલકુલ અતુલ, આભાર માહિતી માટે. સત્યમાં આપનો પણ આભાર. તો વિવિધ શહેરોમાં વેપારીઓ આ પ્રતિબંધનો અમલ કરી રહ્યા હોય તેવું લાગી તો રહ્યું છે, પરંતુ લોકોએ પણ તેટલું જાગૃત થવાની જરૂર. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જેતાવ રહેશે જેનાથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.